નમસ્કાર, મારું નામ જય રિષભનમ. મૂલ્ય શિક્ષણના પેપરમાં આજે 3.1 મૂલ્ય શિક્ષણ માટે અભ્યાસક્રમ, એને હું સમજાવીશ તમને. મૂલ્ય શિક્ષણ માટે અભ્યાસક્રમનો સીધો અભિગમ એક વિષય તરીકે મૂલ્યોનું શિક્ષણ પરોક્ષ અને સંકલિત અભ્યાસક્રમના વિષયો દ્વારા મૂલ્ય શીખવવાની અભિગમ. મૂલ્ય શિક્ષણનો સીધો અભિગમ એક વિષય તરીકે મૂલ્યોનું શિક્ષણ. આ અભિગમમાં મૂલ્ય શિક્ષણ સંબંધી અન્ય વિષયોની જેમ અલગ અભ્યાસક્રમ બનાવવામાં આવે છે. તેના દ્વારા મૂલ્ય શિક્ષણની સમજ અને પાયાના ખ્યાલો શીખવવામાં આવે છે. જેમ કે મૂલ્ય એટલે શું, મૂલ્યના વિવિધ પ્રકારો, માનવ જીવનના આવશ્યક મૂલ્યો, મૂલ્ય વિકાસની વિવિધ પદ્ધતિઓ, મૂલ્યનો દાર્શનિક પરિપ્રેક્ષ્ય અને મૂલ્યનો સામાજિક પરિપ્રેક્ષ્ય જેવી સિદ્ધાંત બાબતોનો ખ્યાલ આપવામાં આવે છે. આ અભિગમમાં શાળા સમય દરમિયાન શાળાના સમયપત્રકમાં ફાળવેલ તાસ દરમિયાન મૂલ્ય સંબંધિત સૈદ્ધાંતિક બાબતોનું પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવે છે. આ અભિગમ દ્વારા વિવિધ પ્રકારના મૂલ્યોની સમજ આપવાની સાથે સાથે મૂલ્ય વિકાસ સંબંધિત વિવિધ ઉદાહરણો, જીવન પ્રસંગો અને મહાપુરુષોના ચરિત્ર વગેરે દ્વારા મૂલ્ય અંગેની ઊંડી સમજ આપવામાં આવે છે. પરિણામે બાળક પોતાના જીવનમાં એનું અનુકરણ કરવા માટે પ્રેરાય. અભ્યાસક્રમમાં સમાવેશક મૂલ્ય અભિગમ. શાળા કક્ષાએ બાળકોને જુદા જુદા વિષયો શીખવવામાં આવે છે, જેમ કે ભાષા, સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, વિજ્ઞાન, પર્યાવરણ, ગણિત વગેરે. પરિણામે બાળકો અભ્યાસક્રમની સિદ્ધાંત બાબતો સાથે પાઠ્ય પુસ્તકમાં નિહિત વિભિન્ન મૂલ્યોનું શિક્ષણ મેળવે છે. શાળામાં શીખવવામાં આવતા ભાષાના વિષય દ્વારા બાળકોને પાઠ્યક્રમ સંબંધિત પાઠ્ય સહગામી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, જેવી કે નાટક મંચન, નૃત્ય ગાન, કવિ સંમેલન, લોકલ, વાદ વિવાદ પ્રતિયોગિતા, એકાંકી જીવન અને સાહિત્ય સર્જન જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓથી તેમને કરાવી શકાય છે. તેનાથી બાળકોમાં આપણી મહામૂલી ભારતીય સંસ્કૃતિની સાંસ્કૃતિક વિરાસત સંબંધિત અનેક મૂલ્યોનો વિકાસ થાય છે. ભાષાના વિષયોમાં ગધાંશો અને પદાંશો સમાવિષ્ટ મૂલ્ય જેવા કે પ્રેમ, વીરતા, કરુણા, સાહસ, સચ્ચાઈ, વિનમ્રતા, સાદગી, આત્મવિશ્વાસ, સહિષ્ણુતા, દયા, દેશભક્તિ, સહાનુભૂતિ, સત્ય, પ્રકૃતિ પ્રેમ, માનવતા જેવા અનેક મૂલ્યોનો વિકાસ કરી શકાય છે. સમાજ વિદ્યા, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, ભૂગોળ જેવા વિષયોના શિક્ષણ દ્વારા અભ્યાસક્રમમાં નહીં તેવા વિશ્વ બંધુત્વ અને વિશ્વ નાગરિકતાની ભાવના જેવા વૈશ્વિક મૂલ્યોનો વિકાસ કરી શકાય છે. જુદા જુદા દેશ પ્રદેશ તથા વિભિન્ન જાતિના લોકોની રહેણી કહેણી, આદર્શો, પરંપરાઓનું જ્ઞાન આપીને આદરભાવ, સન્માન અને વિવિધ સાંસ્કૃતિક વિરાસતનું રક્ષણ જેવા અભ્યાસક્રમમાં નિહિત મૂલ્યોનો વિકાસ કરી શકાય છે. વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયના શિક્ષણ દ્વારા પ્રકૃતિમાં વ્યાપ્ત વિવિધતા, જીવજંતુ તેમજ વનસ્પતિ પરિસ્થિતિની અનુકૂળતા, સહજીવન, પરોપકારી જીવન જે વિકાસના સિદ્ધાંતો સૂર્ય જિજ્ઞાસા વૃત્તિ, પરોપકાર સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણનો વિકાસ, શોધ, તત્પરતા અને નવું નવું જાણવા જેવા અનેક મૂલ્ય અભ્યાસક્રમમાં સમાયેલા હોય છે. તેનાથી બાળકોમાં વિકાસ કરી શકાય છે. ભૂગોળ શિક્ષણ દ્વારા સૂર્ય, તારા, ચંદ્ર, ગ્રહ, આકાશગંગા, ગ્રહોની સ્થિતિ, નદીઓ, સમુદ્ર વગેરેનું શિક્ષણ આપવાથી બાળકોમાં તેમની જિજ્ઞાસા વૃત્તિ અને પૃચ્છા જેવા ભાવોના મૂલ્યોનો વિકાસ કરી શકાય છે. પદાર્થો, ઉર્જાના સ્ત્રોત, ગોબર ગેસ અને ખનિજ તેલ જેવા એકમો શીખવતા તેમાં સમાયેલા મૂલ્ય જેવા કે ઉર્જા સંકટનો ખ્યાલ, ખનિજોનો વિવેકપૂર્વક ઉપયોગ, ઉર્જાની ઉપયોગિતા, ઉર્જા સંરક્ષણ અને સંવેદનશીલતા વગેરે મૂલ્ય વિકસાવી શકાય છે. આભાર.